ગણેશ વિસર્જનના દિવસે મેઘરાજા ગણપતિ દાદાને ગુડબાય કહેવા આવ્યા હોય તેમ રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સોમવારની વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. હિંમતનગરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે આણંદમાં 4 ઇંચ, પેટલાદમાં 3.5 ઇંચ, તારાપુરમાં 3 ઇંચ તેમજ ઉમરેઠમાં 2.5 ઇંચ, જ્યારે અમદાવાદમાં 2.25 ઇંચ અને ખંભાતમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. આકાશમાં છવાયેલ કાળા દિબાંગ ઘનઘોર વચ્ચે અવિરત ચાલુ રહેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સાથે નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નડિયાદમાં વરસેલા 4 ઇંચ તેમજ વસો તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો, જ્યારે વડોદરા, પંચમહાલ, ડભોઈ, જેતપુર, દાહોદ અને છોટાઉદેપુર તેમજ પંચમહાલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, સાપુતારામાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ.